નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 પૂર્ણ કરેલા છે. આજે નવું પ્રકરણ, ત્રીજું પ્રકરણ યામ ભૂમિતિ શરૂઆત કરવાની છે. ખૂબ જ સરળ પ્રકરણ છે, મતલબ કે એક પણ દાખલાઓ નથી, માત્ર થિયરીકલ સમજૂતી છે, પણ ખૂબ જ સરળ છે. આલેખને લગતી સમજૂતી છે. આ સમજૂતી તમારે આગળના બે પ્રકરણ એટલે કે પ્રકરણ નંબર 4 અને પ્રકરણ નંબર 5માં ખૂબ જ ઉપયોગી આવવાની છે. તો ખાસ ધ્યાન આપજો, સમજવી પણ ખૂબ સરળ છે. ત્રીજું પ્રકરણ યામ ભૂમિતિ શરૂઆત કરીએ મિત્રો. આ જે યામ ભૂમિતિ છે એને પદ્ધતિ છે, કાર્તેજીય યામ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. કાર્તેજીય યામ પદ્ધતિ, તો આ પદ્ધતિ ને અમલમાં લાવનાર કોણ? તો કે ગણિતશાસ્ત્રી રેનર દ કાર્તે. ગણિતશાસ્ત્રી રેનર દ કાર્તે આ શાખા વિકસાવી છે, કદાચ એમસીક્યુનો ખાલી જગ્યામાં પૂછે, જેમાં આ શાખા છે, આ પદ્ધતિ છે, એમાં બે રેખા હોય છે મિત્રો. એક જેને કહેવાય સમક્ષિતિજ રેખા, જે આડી રેખા હશે એ સમક્ષિતિજ રેખા, અને એક બીજી શિરોલંબ રેખા, જે ઊભી રેખા છે એને શિરોલંબ રેખા કહેવામાં આવશે. તમારી સામે મેં એક બે રેખાઓ દોરેલી છે, તમે જોઈ શકો. આ આડી રેખા છે, આ ઊભી રેખા છે. તો આડી રેખાને સમક્ષિતિજ રેખા અને ઊભી રેખાને શિરોલંબ રેખા કહેવામાં આવે છે. આડી રેખાને સમક્ષિતિજ રેખા અને ઊભી રેખાને શિરોલંબ રેખા કહેવામાં આવે છે. ત્યારબાદ સમક્ષિતિજ રેખાને x અક્ષ કહેશું, જ્યારે શિરોલંબ રેખાને y અક્ષ કહેશું. આપણે શિરોલંબ સમક્ષિતિજ રેખા એટલે કે આડી રેખા છે એને આપણે x અક્ષ તરીકે ઓળખવામાં આવે છે, મતલબ આપણે એને x નામ આપીશું. અને જે શિરોલંબ એટલે કે ઊભી રેખા છે તેને આપણે y અક્ષ એટલે કે y નામ તરીકે ઓળખવું, પણ બોલાય અક્ષ x રેખા ની બોલી x અક્ષ બોલશું અને y અક્ષ બોલશું. તેમના જે છેદ બિંદુ છે એને o કહેશું અને એનું નામ છે ઉગમ બિંદુ. એટલે કે આ જે બે અક્ષ જ્યાં છેદે છે, તમે જોઈ શકો આ x અને આ y અહીંયા જ્યાં છેદે છે મિત્રો, એને ઉગમ બિંદુ કહેવામાં આવે છે. ઉગમ બિંદુ ના બંને અક્ષને યામાક્ષો પણ કહેવાય. બંને અક્ષને ભેગા બોલવા હોય તો એને યામાક્ષો કહેવાય. આપણે એમ કહી શકાય કે ભાઈ ચલો વિદ્યાર્થી મિત્રો યામાક્ષો રચો, એટલે તમારે શું કરવાનું, x અક્ષ અને y અક્ષ તમારે એ દોરવાના રહેશે. યામાક્ષો કહેવાય, બંનેને યામાક્ષો કહેવાય. x અક્ષ અને y અક્ષને યામાક્ષો કહીશું. હવે આમાં યામ એક શીખવાનું છે. યામ એટલે શું? યામને પેલા તો કોટી કહેવાય. ક્યાં યામને? x યામને કોટી કહેશું અને y યામને ભુજ કહેશું. એટલે યામ એટલે શું? તમે જોઈ શકો મિત્રો, x અક્ષ છે એમાં અહીં વચ્ચે જ્યાં બંને રેખા છેદે છે ત્યાં 0 તરીકે દર્શાવ્યું છે. 0 થી જમણી બાજુ પ્લસ સંખ્યા અને ડાબી બાજુ એ માઇનસ સંખ્યા દર્શાવવામાં આવે છે. આપણે ક્યાં છે? એક પ્રકારની સંખ્યા રેખા જ છે. x સંખ્યા રેખા છે, વચ્ચે 0 હોય, 0 ની જમણી બાજુ પ્લસ સંખ્યાઓ અને 0 ની ડાબી બાજુ માઇનસ સંખ્યાઓ દર્શાવવામાં આવે છે. એ રીતે આ y સંખ્યા રેખા છે, 0 ની જમણી બાજુ પ્લસ સંખ્યા છે અને 0 ની ડાબી બાજુ માઇનસ સંખ્યા દર્શાવવામાં આવે છે. તો વાત કરીએ યામની, તો આ x અક્ષ ઉપર દર્શાવેલી બધી જ સંખ્યાને યામ કહેવાય. એક યામ, x નો એક યામ, x નો બે યામ, x નો ત્રણ યામ, x નો ચાર યામ, એ રીતે x નો માઇનસ એક યામ, x નો માઇનસ બે યામ, x નો માઇનસ ત્રણ યામ અને x અક્ષ નો માઇનસ ચાર યામ, આ યામ છે. એ રીતે અહીં y નો એક યામ, y x નો એક યામ, y x નો બે, y x નો ત્રણ અને y x નો ચાર યામ એવી રીતે બોલવામાં આવે છે. એટલે કે x જે યામ છે એટલે કે x અક્ષ ઉપર જે સંખ્યાઓ દર્શાવેલ છે, જે આંકડાઓ દર્શાવેલા છે એને કોટી કહેવાય, અને y અક્ષ ઉપર જે સંખ્યા એટલે આંકડા દર્શાવેલા છે એને ભુજ કહેવામાં આવશે.
બિંદુના યામ લખતી વખતે આ એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે, ખૂબ અગત્યની છે. જ્યારે તમે યામ લખો, હમણાં મેં તમને યામ વિશે તો વાત કરી દીધી, અહીંયા યામ જ હતું ને, યામ વિશે. આ યામ કેવી રીતે લખવાના છે? તો કે યામ લખતી વખતે પ્રથમ એક શ્યામ લખવાનું અને પછી જ વાય યામ લખવામાં આવે છે. દાખલા તરીકે મિત્રો હું એમ કહું, તમારે રકમમાં એવું આપેલું છે કાઉન્સમાં, આ એ બિંદુ છે એમ સમજો, એ બિંદુ 2 અને 3, આનો અર્થ એવો થાય મિત્રો આ એક્સિયામ છે અને આ વાયામ છે. પેલો હંમેશા એક્સિયામ હોય, બીજો હંમેશા વાયામ. અહીંયા કીધું જો, પ્રથમ એક્સિયામ લખવામાં આવે અને પછી વાયામ લખવામાં આવે છે. તમને કોઈ સ્પષ્ટતા કરવામાં નહીં આવે, પણ આપણે સમજી જ લેવાનું છે. નિયમ છે કાઉન્સમાં બિંદુના યામ આપેલા છે, એ બિંદુના યામ છે મિત્રો આ, એમાં પહેલો હંમેશા એક્સિયામ કહેવાય અને બીજો છે હંમેશા વાયામ કહેવામાં આવે છે. ત્યારબાદ મિત્રો આપણે જે અગત્યનું છે, ધોરણ 10માં દાખલા કરતી વખતે આ એક નિયમ લાગુ પડે છે. એ નિયમ છે x અક્ષ પરના બિંદુનું સ્વરૂપ કેવું હોય, તો કે x અને 0 સ્વરૂપનું હોય. દાખલા તરીકે હું અહીં આ બે છે, ત્યાં એક બિંદુ તરીકે અહીં સમજો લો કે p બિંદુ છે. આ p બિંદુ, આ p બિંદુ ક્યાં આવેલું છે મિત્રો? x અક્ષ પર આવેલું છે. આપણે x અક્ષ પરના બિંદુની જ વાત કરીએ છીએ. p બિંદુ ક્યાં આવેલું છે? x અક્ષ પર. હવે p બિંદુના યામ મારે જો કેવા હોય તો એ કેવા સ્વરૂપના હોય? એટલે કે p બિંદુનું યામ, p બિંદુના યામ, મેં હમણાં પહેલા આ નિયમ પાછો એક રિપીટ કરી દઉં કે પહેલા x યામ દર્શાવવામાં આવે પછી y યામ દર્શાવવામાં આવે. તો જોઈએ, પહેલા x યામ શું છે? p બિંદુનો x યામ એટલે કે x અક્ષ ઉપર શું છે? 2. તો પહેલા 2 લખાય. હવે y યામ, પણ વાયામ અત્યારે તમે જોઈ શકો વાયામ કહી શકાય નહીં, કારણ કે એ તો પૂરેપૂરો x અક્ષ ઉપર આવેલો છે. પણ તમે આગળ વધો, અહીંયા જો, અહીં આગળ વધો, વાયામ તરફ આગળ વધો તો છેલ્લે અહીંયા શું આવે છે? 0. એનો મતલબ એમ મિત્રો કે x અક્ષ પર કોઈ બિંદુ આવેલું હોય ને તો એનું સ્વરૂપ x 0 સ્વરૂપનું હોય, મતલબ કે એનો હંમેશા વાયામ 0 હોય. હું રિપીટ કરું પાછું, x અક્ષ પર આવેલ બિંદુનો વાયામ હંમેશા 0 હોય છે. એવી જ રીતે y અક્ષ પર આવેલું બિંદુનો x યામ હંમેશા 0 હોય છે. હવે મિત્રો આપણે ચરણ વિશે વાત કરવાની છે. આ એક યામ સમતલ કહેવામાં આવે છે. આખું જે સમતલ છે ને, યામ સમતલ સ્વરૂપે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે તમારું જે ગ્રાફ પેપર, આલેખ પેપર હોય ને, એક યામ સમતલ છે એમ સમજવાનું છે. યામ સમતલ, હવે આ યામ સમતલમાં જો બે રેખા, એટલે કે સમક્ષિતિજ રેખા અને શિરોલંબ રેખા, સમક્ષિતિજ રેખા અને શિરોલંબ રેખા જો દોરવામાં આવે તો એના કુલ 4 ચરણમાં વિભાજિત થાય છે. કયા 4 ચરણ છે તમે જોઈ લો મિત્રો, મેં અહીં દોરેલું છે. આ યામ સમતલમાં એમાં આને પ્રથમ ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ તરીકે ઓળખવામાં આવે છે. યામ સમતલમાં કેટલા ચરણ હોય? તો કે 4. હવે પ્રથમ ચરણમાં કેવી સંખ્યાનો સમાવેશ થાય? તો કે પ્લસ પ્લસ. તો કે કેવી રીતે ખ્યાલ આવ્યો તમે જોઈ લો, આ પ્રથમ ચરણ આટલું છે, એમાં x અક્ષ પર પ્લસ સંખ્યા છે અને y અક્ષ પર પ્લસ સંખ્યા છે, એટલે પ્લસ પ્લસ. હવે બીજું ચરણ, બીજું ચરણમાં કેવી સંખ્યાનો સમાવેશ થાય? હંમેશા પેલા x યામ, અહીંયા આપણે નિયમ છે હંમેશા પેલા x યામ લખાય. તો પેલા x યામમાં માઇનસ સંખ્યાનો સમાવેશ થયો અને y યામમાં પ્લસ સંખ્યાનો સમાવેશ થયો, એટલે માઇનસ પ્લસ કહેવાશે. ત્રીજું ચરણમાં જો મિત્રો, પેલા x યામમાં માઇનસ છે અને y યામમાં પણ માઇનસ સંખ્યા છે, એટલે બેમાં માઇનસ માઇનસ સંખ્યાનો સમાવેશ થશે. ચોથા ચરણમાં તમે જો મિત્રો, x અક્ષમાં પ્લસ સંખ્યા છે અને y અક્ષમાં માઇનસ સંખ્યા છે, એટલે પ્લસ માઇનસ સંખ્યાનો સમાવેશ થશે. આ હતી આપણે થિયરી મિત્રો યામ સમતલને લગતી. આ થિયરી તમે ચોથા પ્રકરણના પાંચમા પ્રકરણમાં આવશે અને આજનો હોમવર્ક છે, તમે સ્ક્રીનશોટ પાડીને આ થિયરી તમારે લખવાની છે અને આ તમારો